દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 76મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। भारत देश पूर्व वड़ा प्रधानमंत्री स्वर्गस्थ राजीव गांधी की 76मी जन्मजयंति निमित्ते वडोदरा शहर कांग्रेस कार्यालय खाते शहर कांग्रेस प्रमुख प्रशांत पटेल, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, प्रवक्ता और काउंसिलरो सहित होद्देदारों कार्यकर्ताओं स्वर्गस्थ राजीव गांधी की छबी पर पुष्प अर्पण कर श्रद्धासुमन अर्पण कर। भारत रत्न पूर्व भारत देश प्रधानमंत्री राजीव गांधी जी जन्मदिवस निमित्ते वडोदरा कांग्रेस परिवार तरफ से पुष्पार्पण राखवामां आव्युं छे। आज राजीव गांधी जी नी जे सिद्धिओ याद करीने जे 21मी सदी तरफ देश ने लई जवानी एमने जे उमदा विचार हतो एनो लाभ आज भारत देश तमाम भारतीयों ने मळी रह्यो छे। महिलाओं ने 33% अनामत आपवानी वात होय, युवाओं ने 18 वर्षे मतदान अधिकार आपवानी वात होय, पंचायती राज होय, अने बीजी एक ओळख एमनी इलेक्ट्रिक क्रांतिना प्रणेता। आजे तमे जोशो के दरेक हाथ में मोबाइल छे, दरेक ना घरों में एक घर छोड़ीने एक घर में इम्पोर्टेड गाड़ियों छे। आ तमाम वस्तु एक राजीव गांधीजीनी देन छे भारत देशना नागरिकों माटेनी। अने एमनो जे विचार हतो 21मी सदी तरफ भारत देश ने लई जवानो, આજે એનો લાભ ભારત દેશની જનતા લઈ રહી છે। અને તમામ નગરજનોને મારી અપીલ છે કે પ્રધાનમંત્રી તરીકે એમની જે ભૂમિકા હતી એ હંમેશા દેશના છેવાડાના માણસને પંચાયતી રાજ આપીને ગામમાં રહેતા તમામ માણસને ગામને વિકાસ થાય એની માટે પંચાયતી રાજ બનાવ્યું। તો તમામ નગરજનોને મારી અપીલ છે કે રાજીવ ગાંધીજીએ જે પ્રજાહિતના જે નિર્ણયો લીધા, પ્રજાહિતની જે પોલિસી લાયા, જેને લઈને આપણે જે સેવાઓ ભોગવી રહ્યા છીએ એ પરંપરા જળવાવી જોઈએ। કયા પક્ષ સત્તામાં છે એ મહત્વનું નથી, પણ જે તમારો અધિકાર છે એ અધિકાર માટે તમારો જે બુલંદ અવાજ આઝાદ ભારતમાં હંમેશા બરકરાર રાખવો જોઈએ। આજના એમના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ તરફથી અમે એમને સત્સત નમન કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। આજે સ્વર્ગીય રાજીવજીની જન્મજયંતિ છે। દેશના વડાપ્રધાન અચાનક એમને વડાપ્રધાન બનીને આવવું પડ્યું, કારણ કે દેશની અંદર મારો કાંટોની રાજનીતિ ચાલતી હતી। એક તરફ ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે જે રીતે દિલ્હી અને આખા દેશની અંદર જે વાતાવરણ ફેલાયેલું એ વાતાવરણને શાંત કરવા માટે રાજીવજી વડાપ્રધાન તરીકે આવ્યા। આખું જીવન એમનું જુઓ, એમને નાનાથી નાના માણસને ઉઠાવવાની કોશિશ કરી, પંચાયતી રાજ, પંચાયતની શક્તિ, સશક્તિકરણ, મહિલાઓને 33% અનામત આપી, બેકવર્ડ આદિવાસી તમામ જાતિઓને એક સ્તર પર ઊંચી લાવી એક મહાન ભારત બનાવવાની એમને કોશિશ હતી। પોસ્ટરો લગાડવા નહીં, પોતે ડ્રાઇવિંગ કરીને 1000 કિલોમીટર જીપ ચલાવી, પણ એવું નહીં કહેવાનું કે હું વડાપ્રધાન છું એટલે જીપ નહીં ચલાવી, એક એક વાતની તહકીકાત કરવી। કોઈ ગાર્ડનના ઓપનિંગમાં ગયા તો એમને પૂછ્યું કે ગાર્ડન કબ બનાય, તો બોલે પરસો હી બનાય। હકીકત જાણવી, હમ એક રૂપિયા ભેજતે હૈ તો લોકો કો 15 પૈસે મિલતે હૈ, એ હકીકત લોકોની સામે લાવવું, એને ગમે તે રીતે લોકો એંગલથી જુએ, પણ હકીકત, દેશનો વડાપ્રધાન લોકોની સામે સાચું બોલવું, નિષ્ઠાથી બોલવું અને એને ઊંચા લાવવા માટે પ્રયત્ન કરવા, એનું નામ હતું રાજીવ ગાંધી। આજે જે ટેકનિકલ યુગ આપ જોઈ રહ્યા છો, આ કોમ્પ્યુટર જોઈ રહ્યા છો, મોબાઈલ જોઈ રહ્યા છો, આ જે રીતે એમને દેશની આગળ પ્રગતિ તરફ આગળ વધાર્યું, અણુબમ હોય ગમે તે હોય, પણ એ વખતે જે વિરોધ કરતા હતા આજે એના વડે જ આ સરકાર ચાલી રહી છે। કહેવાનું ભાવાર્થ એ છે, સરકાર જે બેઠી છે આ હાથીના દાંત દેખાડવાને ચાહવાના જુદા છે। રાજીવ ગાંધી એક એવો વ્યક્તિ થતો કે હાથી કા દાંત ખાને કે ભી હોય ઓર જવાને કે ભી હોય, પ્રજાની સમક્ષ લોકોની સમક્ષ સાચી વાત મૂકવી અને સાચી દિશામાં લોકો દેશને લઈ જવું એ એમના જીવનમાં હતું। આજની જન્મજયંતિ અમે એટલું જ યાદ કરીએ
कि राजीव गांधी माथी कांग्रेस पार्टी ना तमाम कार्यकर्ताओं सीखू जो ये कि झूठू बोलवा थी राजकारण नहीं चालतु, साची दिशा में जो लई जवू हो तो बधाए खन थी मेहनत करी साचा दिशा आगे बढ़व जो है, देश भी आगे आने पार्टी भी मजबूत थे, यू मारू स्पष्ट मानू छूँ।